પાંચ જાન્યુઆરી દિન વિશેષ વ્યક્તિઓમાં જોઈએ તો આજે કુમાર ઘોષની જન્મ જયંતિ છે વીસમાં સૈકાના પ્રારંભે જ ક્રાંતિકારી આંદોલનમાં સક્રિય બારિન્દ્ર કુમાર ઘોષ બારીન ઘોષ તરીકે પણ જાણીતા છે તેમનો જન્મ પાંચ જાન્યુઆરી અઢારસો એંશીના રોજ લંડન પાસેના ક્રોઇડન નામના કરબામાં થયો હતો તેમના પિતા કૃષ્ણધન ઘોષ એક જાણીતા ચિકિત્સક અને જિલ્લા સર્જન હતા તેમની માતા સ્વર્ણલતા દેવી પ્રસિદ્ધ સમાજ સુધારક અને વિદ્વાન રાજનારાયણના પુત્રી હતા ક્રાંતિકારી અને બાદમાં આત્મ અધ્યાત્મવાદી શ્રી અરવિંદ તેમના ત્રીજા ક્રમના મોટા ભાઈ હતા બારીન ઘોષનું પ્રાથમિક શિક્ષણ દેવગઢમાં થયું હતું ઓગણીસો એકમાં તેઓ પ્રવેશ પરીક્ષા પાસ કરી પટના કોલેજમાં દાખલ થયા હતા તેમણે વડોદરા ખાતેને સૈન્ય પ્રશિક્ષણ મેળવ્યું હતું આ સમય દરમિયાન તેઓ શ્રી અરવિંદથી પ્રભાવિત થયા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તરફ વળ્યા કર્યો બે માં તેઓ કલકત્તા પાછા ફર્યા અને જતીન્દ્રનાથ મુખર્જીની મદદથી બંગાળમાં કેટલાક ક્રાંતિકારી જૂથોને સંગઠિત કરવાનું શરૂ કર્યું ઓગણીસો છમાં માં ભૂપેન્દ્ર દત્ત સાથે મળીને બંગાળી સામયિક યુગાંતર પ્રકાશિત કર્યું સમગ્ર બંગાળમાંથી યુવા ક્રાંતિકારીઓની ભરતીમાં બારીન અને જતીનદાસ મુખર્જી ઉર્ફે જતીન બાઘાની મહત્વની ભૂમિકા રહી ત્રીસ એપ્રિલ ઓગણીસો આઠના રોજ ખુદીરામ બોજ અને પ્રફુલ્લ ચાકી દ્વારા કિંગ્સ ફોર્ડની હત્યાના પ્રયાસ બાદ પોલીસે તેમની તપાસને પગલે બીજી મે ઓગણીસો આઠના દિવસે બારીન્દ્ર ઘોષ અને અરવિંદ ઘોષ સહિત ચોત્રીસ ક્રાંતિવારીઓને ક્રાંતિકારીઓને ગિરફતાર કર્યા હતા આ મુકદ્દમામાં બારિન ઘોષ અને ઉલ્લાસ કર દત્ત દત્તાને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી જે પાછળથી આજીવન કારાવાસમાં રૂપાંતર કરવામાં આવી હતી ઓગણીસો નવમાં દેશબંધુ ચિત્તરંજન દાસ અને બારિન ઘોષ સહિત અન્ય દોષિતોને અંદામાનની સેલ્યુલર જેલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા બારીન ઘોષને પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ઓગણીસો વીસમાં આપવામાં આવેલી સામૂહિક માફી અંતર્ગત છોડી મૂકવામાં આવ્યા હતા તેઓ પત્રકારિતાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે કલકત્તા પાછા ફર્યા હતા પરંતુ થોડા સમયમાં પત્રકારિતા છોડી કલકત્તા ખાતે એક આશ્રમની સ્થાપના કરી હતી તેમણે પોતાના સંસ્મરણ ધ ટેલ ઓફ માય એક્ઝાઇલ ટ્રેસ ઇન અંદામાન નામે પ્રકાશિત કર્યા હતા ઓગણીસો ત્રેવીસમાં તેઓ તેમના ભાઈ અરવિંદ ઘોષ દ્વારા પોંડિચેરીમાં સ્થાપિત અરવિંદ આશ્રમ ખાતે સ્થળાંતરિત થયા હતા અહીં શ્રી અરવિંદે તેમને અધ્યાત્મ અને સાધના તરફ પ્રેરિત કર્યા ઓગણીસો ઓગણત્રીસમાં તેઓ ફરી કલકત્તા પાછા ફરી અને પત્રકારિતા શરૂ કરી ઓગણીસસો તેત્રીસમાં તેમણે ધ ડોન ઓફ ઇન્ડિયા નામનું એક અંગ્રેજી અખબાર શરૂ કર્યું ત્યારબાદ તેઓ સ્ટેટ્સમેન સમાચારપત્ર અને સાથે જોડાયા આ જ વર્ષે તેઓ શહેલજા દત્ત નામની વિધવા સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા ઓગણીસો પચાસમાં તેઓ બંગાળી દૈનિક સમાચારપત્ર બાસુમતીના સંપાદક બન્યા અઢાર એપ્રિલ ઓગણીસો ઓગણસાઠના રોજ લાંબી માંદગી બાદ કોલકાતાની શેઠ સુખલાલ કર્ણાની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું અસ્તુ